वेलकम बेक। सुदानथी अमदावाद आवेला 34 नागरिकों राजकोट पहुंची गया छे। ऑपरेशन कावेरी हेठळ तमाम भारतीयों ने परत लावामां आवी रह्या छे। એટલે બધા સાથે વાત થઈ શકતી, બાકી આપણા પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, આપણા ફોરેન મિનિસ્ટર એ બધાએ જે મહેનત કરીને અમને અહીંયા લઈ આવવામાં મદદ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર કે અમે સહી સલામત આપણી જમીન ઉપર આવી ગયા। હજુ કેટલા લોકો આપણા ભારતીયો અને ગુજરાતીઓ હશે? ટોટલ અમારે ગુજરાતીઓ ત્યાં ઓમદુરમાન ઇન્ડિયન કોમ્યુનિટીમાં 675 છે અને બીજા સ્ટેટમાં લગભગ 120 જણા છે, એટલે 800 ગુજરાતીઓ છે। કેરાલન કોમ્યુનિટી છે, પંજાબ કોમ્યુનિટી છે અને વર્કર્સ છે, બધા થઈને 4000 ઉપર છે। અત્યારે સુદાનથી આવીને લોકો એક હર્ષની હેલી કરી રહ્યા છે, જેને કહેવાય કે વર્ષોથી સુદાનમાં રહેલા પણ આજે પોતાના વતનમાં પરત ફરી રહ્યા, જેને કહી શકાય કે એમાં સિનિયર સિટીઝનો પણ છે, જોઈ શકાય છે, કેમેરામેન બતાડી રહ્યો છે, સિનિયર સિટીઝનો પણ છે કે સુદાનથી તેઓ પરત આવી રહ્યા છે। માજી જય શ્રી કૃષ્ણ, કઈ રીતે આપ સુદાનમાં? માજીને જવા જોઈએ, બેસી નહીં શકે અત્યારે, ચોક્કસ એક સિનિયર સિટીઝન સુદાનથી આવી રહ્યા છે, આપણે બીજાને પણ મળીએ। સાહેબ શું કહેશો? અમે લોકો ગુજરાત સરકારના અને મોદી સરકારના જયશંકરના બહુ જ ઋણી છે કે અમને આવા પ્રસંગમાંથી અમને આવી રીતે કાઢ્યા અને અમને અહીં લગી અમારા ફેમિલી લગી પહોંચાડ્યા। અમે 4 દિવસ યાતનાના કેવા કાઢી, એ તો પોતે જે જોવે એને જ ખબર પડે કે કેવી લૂંટફાટ, ચોરી, મારામારી બહુ જ હતું, પણ અમને ભગવાન કરે બધા બરાબર બચાય। મેઇન તો મિલિટરીના બધા માણસો અમને સહી સુરામત અહીંયા લઈ દીધા। 120%, નોટ 100%, મોર ધેન ધેટ। તમે તમારી સામે તમારા ઘર બળતા જોઈ શકો છો, તમારું બિઝનેસ બળતા જોઈ શકો છો, પણ તમે જીવતા નીકળી શકો એ જ એક ઇમ્પોર્ટન્ટ છે, એવી હાલત છે ત્યાં અહીંયા। ખાધા ખોરાક એટલું બધા એકબીજાને મારી નાખે છે। અમે લોકો ઓમદુરમાં એટલે ખાટું ત્યાંથી આવ્યું છે, ત્યાંથી છે। આપણી સાથે ધારાસભ્ય દર્શિતાબેન શાહ પણ છે। ઓપરેશન કાવેરી અંતર્ગત રાજકોટવાસી, સૌરાષ્ટ્રવાસીઓ આવી રહ્યા છે, એક ખુશાલી છે, એક વતનમાં ફરવાની, એક તો એમને યાતના વેઠી છે, શું કહેશો? આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ફરીવાર દરેક ભારતીયોની ચિંતા કરીને, જ્યાં જ્યાં પણ સમગ્ર વિશ્વમાં ભારતીયો વસે છે એની ચિંતા કરીને, આ વખતે ફરીથી ઓપરેશન કાવેરી અંતર્ગત ખૂબ સન્માનભેર, ખૂબ સુખ સલામતી અને સગવડતા સાથે તમામ ભારતીયોને સ્વમાન સાથે રાજકોટ પાછા લાવવામાં આવ્યા છે। અત્યારે અહીંયા રાજકોટમાં 34 જેટલા સુદાનવાસીઓ પરત ફર્યા છે, એમને ખૂબ સન્માન સાથે, સગવડતા સાથે રાજકોટ લાવવામાં આવ્યા છે। દરેક ભારતીયોના આંખમાં પોતે વતનમાં પાછા ફર્યા એના હર્ષના આંસુ જોવા મળે છે અને ખૂબ લાગણીથી એ લોકો આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો આભાર માને છે। મેયર છે ડોક્ટર પ્રદીપ ગૌર, જાન હે તો જહાન હે, આજે પોતાનું વતન ફર્યા છે, આપે એમનું આવકાર્યા, શું કહેશો? ખાસ કરીને સુદાનમાં અત્યારે જે સ્થિતિ છે, આપણે યાત્રિકોને પૂછીએ તો ખ્યાલ પડ્યો કે કેટલી યાતનાઓ ભોગવી છે, પોતાના ઘર પડતા જોયા છે, પોતાની મિલકતો પડતી જોઈએ છે, લૂંટો ચાલુ છે, ત્યારે દેશના આદરણીય પ્રધાનમંત્રીએ એક એક ભારતીયની ચિંતા કરીને તમામ ભારતીયોને છે એ પોતાના વતનમાં પહોંચાડ્યા છે અને આજે રાજકોટના 34 વધુ લોકો આજે સલામત રીતે જ્યારે પોતાના ઘરે પહોંચ્યા છે ત્યારે ખૂબ જ એમને રાજીપો વ્યક્ત કર્યો છે અને દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો છે અને રાજકોટમાં તેમને આવકારતા પણ હું ખૂબ જ લાગણી અનુભવું છું કે તેઓ આજે સલામત રીતે પોતાના વતન છે પરત ફર્યા છે। બસ એક એક પછી એક એક લગભગ 34 વધુ વ્યક્તિઓ સુદાનથી આવી છે, અત્યારે તમામને અત્યારે સત્કારવામાં આવી રહ્યા છે અને જેને કઈ ધારાસભ્ય દર્શિતા શાહ, ડોક્ટર પ્રદીપ દવ મેયર છે, એ તમામે આવકાર્યા છે, વહીવટી તંત્ર પણ છે, રાજકોટ સહિત અલગ અલગ સૌરાષ્ટ્રના લોકો છે અને અત્યારે એમને વતન પહોંચાડવામાં આવશે, પણ બધાના એ યાત્રાના 15 દિવસો સુદાનમાં એ વર્ણવી ન શકાય તેવું જણાવી રહ્યા છે અને જેને કહી શકાય કે ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ધવલ બને છે, ધર્મેશ ભાઈ, રાજકોટ। રાજકોટના પરિવારો વર્ષોથી સુદાનમાં વસવાટ કરતા હતા, સુદાનથી અમદાવાદ આવેલા 34 નાગરિકો રાજકોટ ખાતે પહોંચી ગયા છે અને તેમનામાં હાશકારો અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે અને ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। સમાચારોમાં રોકાઈએ બ્રેક માટે।